शहर पास आए हुए सोखड़ा हरिधाम का एक वीडियो वायरल होने की घटना में आज ग्राम्य एसपी सुधीर देसाई द्वारा विशेष पत्रकार परिषद को संबोधित किया गया, जिसमें चार संतों द्वारा एक युवान को घेर कर मारपीट लगाने का वीडियो वायरल बना था। 6 जनवरी को शहर पास आए हुए सोखड़ा स्थित हरिधाम में चार संतों द्वारा एक युवक को घेर कर मार लगाने का वीडियो वायरल हुआ था, जिसमें 6 जनवरी को हरिधाम सोखड़ा में सेवा प्रदान करने वाला वैसा अनुज चौहान की चार संतों द्वारा मारपीट करता एक वीडियो वायरल होते हुए संत सहित राजकीय माहौल और धार्मिक माहौल में एक चर्चा का विषय बना था। 6 जनवरी के दिन हरिधाम सोखड़ा का एक वीडियो वायरल हुआ था, जिसमें हरिधाम परिसर में ही चार जितने संत एक युवान को घेरने के साथ मंदिर में सेवा प्रदान करने वाले वैसे अनुज चौहान को मार लगाने की घटना प्रकाश में आई थी, जो वायरल बने वीडियो के साथ भारी हल्ला घटित हुआ है। घटना के बाद मंदिर में सेवा प्रदान करने वाला वैसा युवक अनुज चौहान की मारपीट करने की भी हकीकत आई है। संतों द्वारा किए गए इस प्रकार से कृत्य से अनुज चौहान का परिवार भी काफी चिंतित और भयभीत बना है। अनुज को मंदिर से वापस लाने के लिए अब वे घर लाए जा चुके हैं, तो वही ये घटना के साथ ग्राम्य पुलिस स्टेशन में भी अर्जी की गई है, जिसको ध्यान में रखते हुए आज ग्राम्य एसपी सुधीर देसाई ने प्रेस कॉन्फ्रेंस का आयोजन करते हुए अनुज चौहान की अर्जी के बाद सघन तहकीकात की जाएगी वैसी जानकारी दी थी। तो वहीं मंदिर पर लोगों पर किए लगाए गए आरोप अंतर्गत उनके निवेदन लेने की कामगिरी भी जारी की गई है। परिवार को चिंता करने की कोई भी जरूरत नहीं है, वैसे निवेदन ग्राम्य एसपी सुधीर देसाई द्वारा दिए गए थे। सोखड़ामां गत 6 तारीखे जे एक विडियो वायरल थयेलो हतो के जेमां केटलाक 4-1 जेटला इसमो द्वारा एक अनुज चौहान नामना व्यक्तिने मार मारवामां आवे, प्रकारनो विडियो वायरल थयेलो हतो। अने ए संदर्भे अनुज चौहान जे छे एमना परिवार साथे आवी अने पोलीस स्टेशनमां एमणे अरजी आपेली हती। पोलीसे एमने जे पण एमनी विगत हती ए अरजी स्वरूपमां लई अने तात्कालिक एनी नोंधणी करी अने आगळनी तपास शरू करी दीधेली हती। अनुज चौहाणे એ દિવસે કીધેલું હતું કે અમે લોકો થોડા દિવસ માટે બહાર જઈ રહ્યા છે અને આપ પોલીસ જ્યારે પણ બોલાવશે ત્યારે આગળની કાર્યવાહી કરવા માટે અમે આવી જઈશું। પોલીસે ત્યારબાદ અરજીના સંદર્ભમાં જે કંઈ લાગતા વળગતા ઈસમો હતા એમની તપાસ શરૂ કરી દીધી હતી અને એ લોકોના નિવેદનો લેવાની કાર્યવાહી ચાલુ કરી હતી। જે વિડીયો અમને ઉપલબ્ધ થયેલ હતો જે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતથી એનું પણ એનાલિસિસ કરીને એમાં જે કોઈ ઈસમો હતા કે જે આ ઘટનાથી વિગતવાર પરિચિત હતા એમના પણ ઓળખ કરીને એમના પણ નિવેદનો લેવામાં આવેલા છે। અત્યારે હાલમાં પણ જે સામે પક્ષ જેના ઉપર આક્ષેપો કરવામાં આવેલા છે એના પણ નિવેદનો લેવાની કામગીરી ચાલુમાં છે। આમ પોલીસ તરફથી આ અરજીની તપાસની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે, સાથે સાથે અમે જે આ બાબતે આગળની કાર્યવાહી કરવા માટે અનુજ ચૌહાણનો પણ સંપર્ક કરેલો છે, જેથી કરીને આગળની કાર્યવાહી જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી શકાય। એમની પણ અત્યારે જ હાલ જ અત્યારે મંદિરમાં જ પૂછપરછ ચાલી રહી છે અને એમના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે અને જે કોઈ એમને આક્ષેપ અરજીમાં થયેલા છે બાબતે એમના પક્ષ જે રજૂ કરવો હોય એમના નિવેદનોમાં એ લેવામાં આવશે અને આગળની કાર્યવાહી જે છે એ પોલીસ દ્વારા કાયદેસરની કરવામાં આવશે। અત્યારે એ બાબત જે છે વિડીયો બનાવવાની એવી પોલીસ તપાસમાં જે છે ફલિત થઈ હોય એવી જણાતી નથી અને એ બાબતે પોલીસ જે છે આગળ પણ તપાસ કરશે, પણ હાલ સુધીની તપાસમાં એવી કોઈ બાબત મળી આવી નથી કે જેમાં વિડીયો બનેલો હોય કોઈ। અનુજનનો પરિવાર આપની સમક્ષ નથી આવી રહ્યો, પણ મીડિયા થકી કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને પોતાની આમપીતી જણાઈ રહ્યો છે, આ એટલે કેટલો ગંભીર મામલો માનો છો કે પોલીસ સમક્ષ નહીં આવીને આ રીતે કરવું? અમે આ તમામ બાબતને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ કંઈ એમની ઇસ્યુ છે, જે કંઈ એમની ફરિયાદ છે, જે કાયદેસરની કાર્યવાહી જે છે પોલીસ એમને કરવા માટે પહેલાં પણ આશ્વસ્ત કરેલા હતા, જે દિવસે એમણે રજૂઆત આપેલી તે દિવસે પણ અમે રજૂઆત નોંધેલી હતી અને આજે પણ એ ફરિયાદ આપવા માટે આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવાની છે, એટલે એમાં કોઈ એમને શંકા કુશંકા રાખવાની જરૂર નથી અને પોલીસ બાબતથી એ લોકો પણ જે છે પોલીસની કામગીરીથી આશ્વસ્ત હતા અને એ કારણે જ જે છે પોલીસ ઉપર અત્યાર સુધી એમણે કોઈ એવી બાબત રજૂ નથી કરી કે પોલીસની કામગીરીથી એમને અસંતોષ હોય। એમની જે રજૂઆત કરી છે મૂળ રૂપે કોઈ સમાધાન બાબતના એમના દબાણની રજૂઆત કરેલી છે, પણ આવા કોઈ પણ પ્રકારની બાબતોથી એમને પેલા એમાં આવવાની જરૂર નથી, કોઈ પ્રકારનું ભય રાખવાની કોઈ પ્રકારની શંકા કુશંકા રાખવાની જરૂરિયાત નથી। જે પણ એમને કાયદેસરની કાર્યવાહી કરવી છે એ માટે પોલીસ તમામ પ્રકારે એમને મદદરૂપ થશે।